રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જીઆર રબારીની ટીમ દ્વારા ધરપકડ કરી લૂંટ કરેલી સોનાની માળા અને હુમલા બાબતે રાધનપુર પોલીસે ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. વઢિયાર રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુલાલ સાધુએ જણાવ્યું હતું કે અમારા આસ્થાનું કેન્દ્ર વઢિયાર રામાનંદી સાધુ સમાજની જગ્યા રાપરિયા હનુમાનજી મંદિરની જગ્યા ઉપર ઉપપ્રમુખ ઉપર જીવલેણ હુમલો કરનાર બે આરોપીને રાધનપુર પોલીસે ઝડપી પાડ્યા. પકડાયેલા આરોપી વિજયભાઈ રામદાસ હરિચરણદાસ સાધુ અને ભાવેશભાઈ મહેશભાઈ સેવાદાસ સાધુ બંને આરોપીને રાધનપુર પોલીસે ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં મહેસાણા હાઈવે ઉપર રાપરિયા હનુમાનનું મંદિર છે, જે સાધુ સમાજને મંદિર છે. સાધુ સમાજની એક તેના ઉપપ્રમુખ સાહેબ છે એ, તથા તેઓ ઓફિસમાં એમના માણસો હાજર થાય તેમાં સાધુ સમાજના અમુક સમયે એમના ઉપર હુમલો કરેલો હતો અને હુમલો કરી મારામારી કરેલી હતી અને લૂંટ કરેલી હતી. જે બનાવના અનુસંધાનમાં અમો તથા અમારા પીએસઆઈ ચૌધરી સાહેબની તથા સ્ટાફની તમામ અલગ અલગ ટીમો બનાવીને તેમને શોધવાની કોઈ કામગીરી ચાલુ હતી, જેને શોધખળ હાલમાં શંખેશ્વર મુકામના વિજય રામદાસ સાધુ તથા ભાવેશભાઈ મહેશભાઈ સાધુ બંને ઈસમોને આજરોજ અમારી ટીમ દ્વારા પકડી લીધેલ છે. પકડીને તેમના જોડે લૂંટમાં ગયેલ મુદ્દામાં રિકવર કરવાની તજવીજ ચાલુ છે અને બીજા આરોપી કેટલા જણા હતા, કોણ કોણ હતા એની પણ પૂછતાછ ચાલુ છે અને વધુ તપાસ માટે એમને નામદાર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવશે. આજે કઈ ઘટના બની અને આજે બે આરોપીઓ અમારા મેઇન પકડાયા છે? અમારી સમાજની અંદર છેલ્લા 3-4 મહિનાથી ઇચ્છુક પોતાના સ્વાર્થ માટે જે આ મેઇન બે આરોપી છે એમાંથી એક આરોપી વિજય રામદાસ ભજનજી સમાજે બનાવ્યા હતા, અને એ અને અમારા ઉપપ્રમુખ ઘનચમભાઈ મસારી આ બંને જણા થઈ અને 6,50,000ની ઉચ્ચાપત કરી હતી. એ ઉચ્ચાપતના સમાજે એમને જવાબ માગ્યો કારોબારીમાં, એટલે આ લોકો ઉશ્કેરી જઈ અને માથાકૂટ કરી અને આ ઉચ્ચાપતના પૈસા જમા ના કરાવવા પડે એના માટેના છેલ્લા 5 મહિનાથી ઝઘડા કરી રહ્યા હતા. અને સમાજે એ પણ નક્કી કર્યું કે હવે આ બે જણને આપણે એમને હોદ્દા ઉપરથી દૂર કરો. હોદ્દા ઉપરથી દૂર કર્યા એટલે આ લોકોએ કાવતરું રચી બહેનો અને બધા ભેગા થઈ અને અમારા જે નવા નવનિયુક્ત ઉપપ્રમુખ બનાવ્યા હતા ભગવાનદાસ બાબુ એમના ઉપર જીવલેણ હુમલો કરી અને એમને કંઈક 50-60 હજારની કંઈક લૂંટ કરી એ આરોપસર આજે બેની ધરપકડ કરી છે. અને આગળ તપાસ કરતાં પોલીસ તંત્રની અંદર જે નીકળે તે બરાબર એ રીતે ગોઠવી અને આ લોકો સમાજની અંદર અસમાજ તત્વો છે એને પોલીસને એમની નર્મ વિનંતી સાથે કીધું છે કે સીધા કરવા જોઈએ અને મારી પણ અત્યારે પ્રમુખ તરીકેની જવાબદારી છે.